हेलो विद्यार्थी मित्रों, केम छो आप? सो મજામાં હશો. હું છું કેતન પંડ્યા અને આપનો સ્વાગત કરું છું આપણી ચેનલ કોમર્સ વિથ કેતન પંડ્યા ની અંદર. મિત્રો, આપણી ચેનલમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવા જે વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે એમને ખાસ જણાવવાનું કે બેલ આઇકન પર ક્લિક કરતા જાઓ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરતા જાઓ, જેથી કરીને આગળના જે કંઈ કોન્સેપ્ટ આવે છે, આગળના જે કંઈ વિડીયો આવે છે, બધાનું નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. અને વિડીયોના અંત સુધીમાં કોમેન્ટ કરજો, તમારે જે જે પ્રોબ્લેમના સોલ્યુશન મળ્યા કે ન મળ્યા બાકી રહેતા હશે એ બધા સોલ્યુશન આપણે આગલા વિડીયોની અંદર લેવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12નો ભાગ 2ની અંદર આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1, એટલે કે સંભાવના. મિત્રો, સંભાવના ચેપ્ટરની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું માનવું હોય છે કે દાખલા ગણવાની અંદર તકલીફ પડે છે, થિયરી સમજવાની અંદર તકલીફ પડે છે, અથવા તો જે કંઈ વાંચીએ કે જે કંઈ ગણીએ એ લાંબા સમય સુધી યાદ રહેતું નથી. બરાબર છે? સંભાવનાની અંદર તમે આ વિડીયો જોવાનું ચાલુ કરો. વિડીયોના અંત સુધી દરેક પ્રકારની થિયરીનું સોલ્યુશન આ વિડીયોમાં અમે આપી દેવાના છીએ. થિયરીની અંદર તમને એટલી ગેરંટી આપું છું કે તમે 2-3 લાઈન, હું જે ટેગલાઈન આપીશ તમને, બરાબર છે, વિડીયોના 5-7 મિનિટની અંદર એ ટેગલાઈન તમે યાદ રાખશો ખાલી, એટલે બધી જ વ્યાખ્યા એ ટેગલાઈન ઉપરથી જ બનવાની છે. તમારે વિશેષ બીજું કંઈ યાદ રાખવાનું નથી. ખાલી બોલીએ છીએ, સાંભળીએ છીએ અને તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ એકવાર ખાલી શાંતિથી વિચારી જુઓ, મહેસૂસ કરી જુઓ, એટલે તમને સંભાવનાનું આખું ચેપ્ટર, આખી થિયરી ક્લિયર થઈ જશે. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ, દાખલા ઉપર અને મેથડો ઉપર જઈશું. વિદ્યાર્થી મિત્રો, સંભાવના એટલે શું? પહેલાં તો તમારા મગજની અંદર જે પણ પ્રકારના ગૂંચવાળા ભર્યા છે અત્યાર સુધી, બરાબર છે, કે સંભાવના નથી આવડતું, બરાબર છે, કે અત્યારે તકલીફ છે અને બધું બહુ ગૂંચવાઈ ગયું છે મગજની અંદર, તો એ બધું અત્યારે ખાલી કરી નાખો, બ્લેન્ક કરી નાખો. હવે જે કહું છું એ બધું સાંભળો. સંભાવના એટલે જે ઘટના બની નથી એ ઘટના વિશેની થતી ચર્ચા એટલે સંભાવના. ધારો કે ચોમાસાની અંદર વરસાદ આવવાની સંભાવના આપણે જાણીએ છીએ કે અંબાલાલ પટેલની આગાહી આવી જાય કે આટલા દિવસની અંદર પૂરની સ્થિતિ સર્જાશે, તારાજી થશે, વરસાદ વધારે પડશે, બરાબર છે. પણ હજી એ સ્થિતિ ચાલુ છે, હજુ વરસાદ પડ્યો નથી. પણ તો એ શું દર્શાવે છે? અગાઉથી ઘટનાના પરિણામોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવો એટલે સંભાવના. વિદ્યાર્થી મિત્રો, બીજા અર્થની અંદર સમજીએ તો તમને રમૂજ આવે એવા ઉદાહરણની અંદર વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા પહેલાં જ ડર હોય કે હું પાસ થઈશ કે નહીં થવું. પાસ થવું કે ના થવું એ તો હજુ દૂરની વાત છે, એક્ઝામ તો હજી દૂર છે, ઘટના તો હજી બની નથી, પણ છતાંય એ ઘટનાની અંદર આપણે વિચારોને સતત લગાવી દઈએ છીએ, બરાબર છે. એ વિચારોને આપણે મગજની અંદર એટલા બધા તારવી નાખીએ છીએ, બરાબર છે, કે ઘટના જે બની જ નથી એના વિશેની અટકળો લગાવીએ છીએ. એ અટકળો એટલે સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની ભાષાની અંદર વાત કરીએ તો એક સિક્કો ઉછાળવામાં આવે છે. જ્યારે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમને સામે કોઈ ટીમ જ્યારે રમવા જાય ત્યારે સિક્કો ઉછાળવામાં આવે કે પહેલા બેટિંગ કોણ કરશે અને બોલિંગ કોણ કરશે, તો બંને કેપ્ટનો હશે, બરાબર છે, તે એક હેડ અથવા તો ટેલ સિલેક્ટ કરશે, બરાબર છે. તો એ ઘટના હજુ બની નથી પણ તે છતાં એના વિશેનું અનુમાન લગાવી દેવામાં આવે છે, બરાબર છે, કે છાપ આવશે કે કાંટો આવશે, બરાબર છે. એ અનુમાનને આપણે શું કહીશું? સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ જોઈશું પ્રયોગ. તો પ્રયોગ એટલે શું? તો હું સિક્કો ઉછાળું છું એને આપણે પ્રયોગ કહી શકીએ. સિક્કો ઉછાળું છું તો એની અંદર આપણાને ખબર નથી કે હેડ આવશે અથવા તો ટેલ આવશે, એટલે કે છાપ મળશે કે કાંટો મળશે. અથવા તો આપણે લૂડોને ગેમ બધી રમતા હોય એની અંદર શું હોય? પાસો હોય, 6 અંકવાળો, બરાબર છે. એ પાસો આપણે નાખીએ છીએ, બરાબર છે, અનુમાન લગાવી શકીએ છીએ કે 1-6ની અંદર જ સંખ્યા આવે છે એ નિશ્ચિત છે, પણ કઈ આવશે એ નિશ્ચિત નથી. તો પાસો જ્યારે આપણે ઉછાળીએ છીએ, બરાબર છે, તેને આપણે પ્રયોગ કહી શકાય. સિક્કો જ્યારે આપણે ઉછાળીએ છીએ તેને આપણે પ્રયોગ કરી શકાય, બરાબર છે. પ્રયોગ એટલે જે ઘટના આપણે કરી શકીએ છીએ, બરાબર છે, ઘટના ચાલુ છે અને આપણે આના ઉપરથી અનુમાન લગાવીએ છીએ અને અનુમાનો બધા જ્ઞાત છે. અનુમાનો બધા જ્ઞાત છે. કેવી રીતે? ધારો કે આપણે સિક્કો ઉછાળીએ છીએ તો એમાંથી આપણને ખબર જ છે કે કા હેડ આવશે કા ટેલ આવશે, એટલે કે છાપ મળશે કાં તો કાંટો મળશે. પાસો આપણે નાખીએ છીએ તો પાસાની અંદર ખબર છે કે આપણે કાં તો 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે અથવા તો 5 કે 6 આવશે. એનાથી વિશેષ કોઈ આવવાનું નથી, 1થી ઓછું નથી આવવાનું કે 6થી વધારે નથી આવવાનું. એટલે પરિણામો આપણને જ્ઞાત હોય પણ કયું પરિણામ આવે છે એ આપણને ખબર હોતી નથી, તો તેને આપણે શું કહીશું? પ્રયોગ કહીશું. અને આંકડાશાસ્ત્રની ભાષાની અંદર જોવા જઈએ તો જે પ્રયોગોનું નિરપેક્ષ પુનરાવર્તન કરી શકાતું હોય, એટલે કે વારંવાર જે પ્રયોગને કરી શકાતો હોય અને તે પ્રયોગની સંખ્યા એટલે કે તે પરિણામો
તે પ્રયોગના તમામ પરિણામો આપણને જ્ઞાત હોય એટલે કે આપણને ખબર હોય છે તેને આપણે શું કહી શકીએ યાદચ્છિક પ્રયોગ કહી શકીએ। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે નિદર્શ અવકાશ। નિદર્શ અવકાશ એટલે શું? સામાન્ય ભાષામાં આપણી તળપદી ભાષાની અંદર જોવા જઈએ તો નિદર્શ અવકાશ એક સ્ક્રીન છે। શું છે? સ્ક્રીન। એ સ્ક્રીનની અંદર આપણા સંભાવનાના તમામ ઘટકો, તમામ ઘટનાઓ, બરાબર છે, એ ઘટનાઓ ચાલુ હોય, પતી ગઈ હોય કે ઘટનાઓ હજુ થવાની હોય, બધી જ ઘટનાઓ શેની અંદર આવશે? નિદર્શ અવકાશની અંદર આવશે। એટલે કે એક ટીવી સ્ક્રીન છે જેની અંદર આપણા સંભાવનાના તમામ પિક્ચરો એની અંદર ચાલવાના છે। મિત્રો આંકડાશાસ્ત્રની ભાષાની અંદર કોઈપણ યાદચ્છિક પ્રયોગના શક્ય તેટલા પરિણામો હોય અને તે પરિણામો આપણને જ્ઞાત હોય એને આપણે કહી શકીએ નિદર્શ અવકાશ। મિત્રો નિદર્શ અવકાશની અંદર આપણે શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ એમ બે અવકાશ આપણને જોવા મળે છે ચોપડી પ્રમાણે, બરાબર છે। હવે શાંત નિદર્શ અવકાશ એટલે જેના પરિણામો આપણે માપી શકીએ છીએ અથવા તો જેના પરિણામો આપણે ગણી શકીએ છીએ, અને અનંત નિદર્શ અવકાશ એટલે કે જેના પરિણામો આપણે ગણી શકતા નથી, એટલે એને શું કહેવાય? નિદર્શ અવકાશ, અનંત નિદર્શ અવકાશ કહી શકાય। હવે આગળ મિત્રો વાત કરીએ કે હવે ઘટનાઓ ઉપર જઈએ, જેમાંથી પહેલી ઘટના છે અને તમે સૌએ સાંભળેલી છે અને ભણેલા છો કે યોગ ઘટના। યોગ ઘટના એટલે કેવી ઘટના? એની અંદર હવે જેટલી ઘટના આવે છે એની અંદર હું તમને જે કહેવા માગું છું કે આગળની લાઇનમાં જે મેં કહ્યું કે હું તમને બે હવે લાઇન આપું છું, બરાબર છે, કે જે તમામ ઘટનાઓ છે એની અંદર કોમન જ આવવાની છે। આગળની ખાલી જે લાઇન છે એ ખાલી તમારે બદલીને અંદર એડજસ્ટ કરી દેવાની છે, લાઇનો પછી મર્જ કરી દો એટલે આંકડાશાસ્ત્રની સંભાવનાની તમામ વ્યાખ્યાઓ એની અંદર બની જશે। ઉદાહરણ આપું, ધારો કે યોગ ઘટના। યોગ ઘટના એટલે ધારો કે યુ એ એક નિદર્શ અવકાશ છે। નિદર્શ અવકાશ એટલે આપણે ભણ્યા કે આપણી ટીવી સ્ક્રીન એની અંદર જ બધી ઘટનાઓ હશે, બરાબર છે। યુ એ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ અને બી કોઈ ઘટના છે। શું કહ્યું મેં? કે યુ એ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ અને બી કોઈ ઘટના છે, જેની અંદર ઘટના એ બને અથવા તો ઘટના બી બને અથવા તો ઘટના એ અને બી બંને બને તેને આપણે યોગ ઘટના કહીએ, જેને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ એ યોગ બી। એટલે ધારો કે વિદ્યાર્થી મિત્રો એ યોગ બી ઘટના એટલે કે યોગ ઘટના એટલે ઘટના એના તમામ પરિણામો, ઘટના બીના તમામ પરિણામો અને ઘટના એ અને બી બંનેની અંદર જે કમ્બાઈન પરિણામો હોય છે એ તમામ શક્ય પરિણામોને જો ગણવામાં આવે તો એને આપણે યોગ ઘટના કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ હવે છેદ ઘટના। મેં કહ્યું તો એમ કે પહેલી બે લાઇન કોમન જ આવવાની છે, બરાબર છે, તો પહેલી બે લાઇન કહી હતી કે યુ એક શાંત નિદર્શ અવકાશ છે જેમાં એ અને બી કોઈ ઘટના છે, એ યોગ બીમાં પણ એ હતું અને છેદ ઘટના એટલે કે એ છેદ બીની અંદર પણ આ જ ટેગલાઇન આવવાની છે કે યુ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ અને બી કોઈ ઘટના છે, એમાંથી પણ એ અને બી બંને સાથે બને તેને આપણે છેદ ઘટના કહીશું, એટલે કે એ છેદ બી એટલે કે છેદ ઘટના। વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો કોઈ વિદ્યાર્થી વર્ગની અંદર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેની અંદર કોઈ વિદ્યાર્થી ક્રિકેટની અંદર ભાગ લીધો છે અને કોઈ વિદ્યાર્થીએ ફૂટબોલની અંદર ભાગ લીધો છે। હવે યાદચ્છિક રીતે એની અંદરથી કોઈ એવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે અને એ જ વિદ્યાર્થી ફૂટબોલની અંદર પણ હોય અને ક્રિકેટની અંદર પણ હોય તો એને શું કહીશું આપણે? એ અને બીની છેદ ઘટના કહીશું। મિત્રો હવે વાત કરીએ પૂરક ઘટનાની। પૂરક ઘટના એટલે આપણી એની જ ટેગ લાઈન, બરાબર છે, કે યુ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ કોઈ ઘટના છે। અહીંયા આગળ એક જ ઘટનાની વાત કરી છે કે એ કોઈ ઘટના છે જેની અંદર શાંત નિદર્શ અવકાશ એટલે કે યુની અંદર હોય પરંતુ એની અંદર ના હોય તેવા ઘટકો। એટલે ધારો કે આપણે એક પાસો ઉછાળીએ છીએ, બરાબર છે, પાસાની અંદર આપણે પરિણામો ત્રણ વાર પાસો ઉછાળીએ છીએ, ત્રણ વાર પરિણામો આવ્યા, એક બે અને ત્રણ, તો કયા પરિણામો નથી આવ્યા? તો કે ચાર પાંચ અને છ। તો જે નથી આવ્યા એ પરિણામોને શું કહેવાશે? ઘટના એની પૂરક ઘટના એટલે કે જેને એ ડેશ વડે દર્શાવવામાં આવશે। આપણે ઘણી બધી ઘટનાઓ વિશે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા, બરાબર છે, મેં જેમ પ્રોમિસ આપ્યું હતું એ જ રીતે ટેગ લાઇન બધી એની જ રહે છે, બરાબર છે, નીચે ખાલી માઇનોર ચેન્જ થાય છે। હવે આપણે જોઈએ છીએ કે અશક્ય ઘટના। અશક્ય ઘટના એટલે શબ્દની અંદર જ એનો જવાબ છે, બરાબર છે, કે જે ઘટના બની જ ન શકે, જે ઘટના
કોઈ પણ કારણે બની જ ના શકે તેને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. ધારો કે હું એક સિક્કો ઉછાળું છું, બરાબર, અને એમાં એક જ સાથે છાપ પણ મળે અને કાંટો પણ મળે, હેડ પણ મળે અને ટેલ પણ મળે. શક્ય છે એ વસ્તુ? નથી શક્ય. તો એને શું કહીશું? અશક્ય ઘટના. આ કદાચ પિક્ચરોમાં શક્ય બને સાઉથના, બરાબર છે, પણ એ આપણે અભ્યાસક્રમની ભાષાની અંદર વેલિડ ગણતા નથી. ઘણા ખરા વિદ્યાર્થીઓ ઘણી ખરી સ્કૂલોમાં એવું હોય, બરાબર છે, કે શિક્ષક કહેતા હોય કે આ તો પાસ થવાની શક્યતા છે જ નહીં, બરાબર. તો એ શું થઈ? અશક્ય ઘટના, કે આની પાછળ ગમે એટલી મહેનત કરશું એ પાસ થવાનો છે નહીં. તો એનું પણ ઉદાહરણ કયું છે? અશક્ય ઘટનાનું ઉદાહરણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લઈએ છીએ ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના, એની અંદર જ આપણો જવાબ છે કે જે ઘટના બને જ છે અને જે ઘટના બનવાની જ છે, સનાતન સત્ય વસ્તુ હોય તેને શું કહી શકાય? કે ચોક્કસ ઘટના, કે સૂર્યપૂર્વમાંથી ઉગવાનો જ છે, દિવસ પછી રાત થવાની જ છે, રાત પછી દિવસ ઉગવાનો જ છે, બરાબર. સોમવાર પછી મંગળવાર આવવાનો જ છે, શુક્રવાર પછી શનિવાર આવવાનો જ છે, રવિવારની રજા શનિવાર પછી આવવાની જ છે. તો આ બધી કઈ ઘટના છે? ચોક્કસ ઘટના, કે જે ઓલરેડી ડિસાઇડેડ જ છે, એની અંદર આપણે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકીએ નહીં. સૂર્ય ઉગવાનો હોય, બરાબર છે, તો આપણે કૂદડું લઈને સૂઈ જઈએ તો કે નથી ઉગ્યો એમ ના કહી શકીએ, બરાબર છે. એ તો ઉગવાનો છે અને ઉગ્યો જ છે, આથમવાનો છે ત્યારે આથમવાનો જ છે. તો એ શેનું ઉદાહરણ છે? ચોક્કસ ઘટનાનું ઉદાહરણ છે. મિત્રો, હવે આપણે જોઈએ છીએ કે પરસ્પર નિવારક ઘટનાઓ. પરસ્પર નિવારક ઘટનાઓ એટલે પાછી આપણી ટેગલાઈન, બરાબર છે, કે યુ એ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ અને બી કોઈ ઘટના છે, પરંતુ ઘટના એ અને બી સાથે બની જ ન શકે તેને શું કહેવાશે? પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાશે. એટલે કે એ છેદ બી બરાબર ફાઈ ગણ, એટલે કે ખાલી ગણ. એ છેદ બી બરાબર ખાલી ગણ, એટલે કે ઘટના એ બને તો ઘટના બી ન બને, ઘટના બી બને તો ઘટના એ ન બને. ધારો કે આપણે શાળાએ છીએ તો એનો મતલબ રજા નથી, બરાબર છે, અને રજા છે, બરાબર, તો એનો મતલબ કે આપણે શાળાએ નથી જવાના, બરાબર છે. તો દિવસ છે તો અત્યારે રાત ન હોઈ શકે, બરાબર છે, અને રાત છે તો દિવસ ન હોઈ શકે. એટલે એક ઘટના બને છે તો બીજી નથી જ બનવાની, અને બીજી બને છે તો પહેલી નહીં બનતી હોય, બરાબર છે. તો તેને કઈ કઈ કહી શકાય? પરસ્પર નિવારક ઘટનાઓ. મિત્રો, પણ હવે આપણે વાત કરીએ છીએ નિશેષ ઘટનાઓ વિશે. તો યુ એક શાંત નિદર્શ અવકાશ છે જેમાં એ અને બી કોઈ ઘટના છે, જેની અંદર એ અને બીનો યોગ ગણ એ નિદર્શ અવકાશ થાય, એટલે કે ઘટના એ હોય અને ઘટના બી હોય, તેના શક્ય તેટલા તમામ પરિણામો થઈને જો નિદર્શ અવકાશ બનતો હોય, એટલે કે એ યોગ બી બરાબર યુ, એટલે કે એ અને બી નિશેષ ઘટનાઓ કહેવાય. તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું છે સંભાવનાને સમજવું. મેં કહ્યું હતું કે 5-7 મિનિટ કે 10 મિનિટ પછી તમે જ્યારે વિડીયો પૂરો જોવા માટે આવશો, બરાબર છે, ત્યાં સુધી તમારા બધા ટોપિક ક્લિયર થઈ ગયા હશે. અગાઉ કહ્યું હતું એમ કે એકની એક ટેગલાઇનની અંદર કેટલા બધી વ્યાખ્યાઓ થઈ ગઈ. તમારે 2 ટેગલાઇન યાદ કરવાની છે. હજુ પણ યાદ કરાવું છું કે આપણી સ્ક્રીન, એટલે કે યુ એ એક શાંત નિદર્શ અવકાશ છે જેની અંદર એ અને બી કોઈ ઘટના છે, બરાબર છે. આ 2 લાઇન તો અંદર એડ કરવાની જ છે, એની અંદરથી જ બધી વ્યાખ્યા બને છે, બરાબર છે. તો આ 2 લાઇન યાદ કરવી તો એટલી બધી તો અઘરી છે નહીં. તમારા સંભાવનાની લગભગ પ્રકારની થિયરી બધી આપણે કંઠસ્થ થઈ જશે, યાદ થઈ જશે અને સમજી પણ શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમારે ક્યાંય ક્વેરી રહી જતી હોય, કોઈ પ્રશ્નની અંદર હજી ડાઉટ્સ હોય, બરાબર છે, તો કોમેન્ટ્સની અંદર અમને જણાવો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરશું. જે રીતે સમયની મર્યાદા રહેશે એ રીતે આપણે તમારા જે પણ પ્રકારના સોલ્યુશન હશે એને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને આપણા આગળના વિડીયો જે આવવાના છે આ જ ચેનલ ઉપર આવવાના છે, બરાબર છે. તો આ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરતા જાઓ. તમારા મિત્રોને પણ શેર કરો, જોડાવો અમારી ચેનલ સાથે. ચેનલનું નામ છે વન્સ અગેન કોમર્સ વિથ કેતન પંડ્યા. થેન્ક યુ.